કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર કહી શકાય, કારણ કે ગીરની કેસર કેરી આ વર્ષે મોંઘી બનવા જઈ રહી છે. ગત વર્ષ કરતા ઓછું ઉત્પાદન થતા કેસર કેરી મોંઘી બની શકે છે. ગત વર્ષ કરતા બોક્સ દીઠ રૂપિયા 50 થી 70 સુધીનો વધારો થઈ શકે છે. તાલાલામાં કેસર કેરીની હરાજી શરૂ થતા રૂપિયા 300 થી 700 ભાવ બોલાયો હતો. ગત વર્ષ કરતા એક બોક્સે રૂપિયા 70 જેટલા વધુ ભાવે હરાજી થઈ હતી. આ વર્ષ ગીરમાં કેસર કેરીનું 8 લાખ બોક્સ જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે, જ્યારે ગત વર્ષે 8,40,000 ઉત્પાદન બોક્સનું થયું હતું. મહત્વનું છે કે પર્યાવરણીય પરિબળોને કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને લીધે ભાવ વધવાની શક્યતા. તો ગીર સોમનાથ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ અમારી સાથે જોડાયા છે. કિરીટભાઈ, એક સવાલ થાય કે આ વખતે કેરી મોંઘી થવાના જે અણસાર છે, જે સમાચાર છે, તે કેટલે અંશે સાચા અને તેનું કારણ શું? આજે તાલાળા માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ થયો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ઉત્પાદન થોડું ઓછું છે, એટલે કેરીના ભાવો ચોક્કસ વધારે રહેશે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં ગયા વર્ષે 350 રૂપિયા પર બોક્સ કેરી વેચાતી હતી, આ વખતે પણ 450 થી વધારે પર બોક્સ કેરી વેચાશે. એક્સપોર્ટ પણ વધારે માત્રામાં થઈ રહ્યું છે, યુકે યુએસએ હોય, એટલે ઉત્પાદન ઓછું હોવાના કારણે કેરીના ભાવો વધારે રહેશે તેવી સંભાવના છે. બિલકુલ, તમામ આપે જે જાણકારી આપી બદલ આભાર. તો આ વર્ષે કેસર કેરીના ભાવ વધી શકે છે, કેમ કે વચ્ચે 2 દિવસ ગુજરાતમાં વરસાદ પડી જવાને કારણે પાક ઉપર પણ અસર થઈ છે.